હવે એક્સ રે વિવર્તન પદ્ધતિ કોણે આપી? આપણને ખબર છે કે જનીનદ્રવ્ય ડીએનએની એસિડિક પદાર્થ તરીકે તો શોધ થઈ ગયેલી, પણ લાંબો સમય સુધી એની ઓળખ ન થઈ શકી. એનું કારણ ત્યારે એટલી બધી ટેકનોલોજી વિકસિત નહોતી. અને પછી વિલ્કિન્સન અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકોએ એક્સ રે વિવર્તન પદ્ધતિની શોધ કરી, અને એ પદ્ધતિ વડે એસિડિક દ્રવ્ય એ જનીન દ્રવ્ય ડીએનએ છે એવું નક્કી થઈ શક્યું. ઓકે,